નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રસન્ન અંબલિયા તમામનું ધોરણ 12 કોમર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધમાં આપણે સ્વાધ્યાય 3.2 માં શીખવાના છીએ. તેમાં પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈ અને પિતાની ઊંચાઈ પરથી નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવાનું. ત્યારબાદ જો કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય તો ત્યારે પુત્રની ઊંચાઈનું આપણે અનુમાન કરવાનું છે. તો અહીં આપણે જોઈએ તો અવલોકન ખૂબ જ મોટા છે, એટલે આપણે કંઈ પણ વિચાર્યા વગર યુવી વાળી રીત કરવાની છે. અવલોકન ખૂબ મોટા હોય ત્યારે આપણે કઈ રીતનું પસંદ કરશું, યુવી વાળી રીત. તો સૌ પ્રથમ આપણે એક્સ બાર અને વાય બાર આપણે મેળવી લઈએ. એક્સ બાર અને વાય બાર માટે આપણે સરવાળો કરવો પડશે, એટલે કે એક્સનો સરવાળો આપણને મળશે એ 1346 અને વાયનો આપણને સરવાળો મળશે 1338. એટલે કે મધ્યક મેળવી લે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ બાય એન, એટલે કે 1346ના છેદમાં એન બરાબર કેટલા અવલોકન છે, 3, 3, 6, 7, 8, એટલે કે 8 અવલોકન છે, એટલે કે જવાબ આવશે 168.25 સેમી. તેવી રીતે આપણે વાય બાર મેળવી, વાય બાર બરાબર સિગ્મા વાય બાય એન, સિગ્મા વાય કેટલા છે 1338 છેદમાં 8, એટલે કે જવાબ આવશે 167.25 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે યુવી મેળવવાના, યુનું સૂત્ર આવે છે એક્સ માઇનસ બી. બી એટલે આપણે કોઈ પણ એક મધ્યક ધારવાનો, તો આપણે અહીંયા એક્સ બાર આપણને કેટલો મળે છે 168.25, એટલે આપણે બી બરાબર એના સરખામણીમાં કેટલો આપણે ધારીએ 168, એટલે સરળતા રહે, એટલે કે બી બરાબર આપણે એક્સ બાય 168 ધારીએ, એટલે યુનું સૂત્ર છે યુ બરાબર એક્સ માઇનસ બી. બી બરાબર કેટલા આપણે ધારીએ છીએ 168, જે આના એક્સ બાર ઉપરથી આપણને ખબર પડશે. તો પહેલાં આપણે મેળવીએ, પ્રથમ યુ બરાબર એક્સ માઇનસ બી, એક્સ બરાબર કેટલા છે 167 માઇનસ 168, એટલે કે માઇનસ 1, 169 માઇનસ 168 કિંમત મૂકો એટલે કે પ્લસ 1, 171 માઇનસ 168 એટલે કે 3, 168 માઇનસ 168 એટલે 0, 173 માઇનસ 168 એટલે કે 5, 166 માઇનસ 168 એટલે કે માઇનસ 2, 167 માઇનસ 168 એટલે કે માઇનસ 1, 165 માઇનસ 168 એટલે કે માઇનસ 3. સરવાળો કરો તો સરવાળો હંમેશા કેટલો, અહીં સરવાળો યુનો કેટલો આપણને મળે છે 2. ત્યારબાદ આપણે વાય મેળવી લે, એટલે સોરી વી મેળવી, તો વી બરાબર વાય માઇનસ ડી. તો વાય તો આપણી પાસે છે, ડી આપણે ધારવાનો, ડી આપણે કયો ધારશું, વાય બાર ઉપરથી આપણે પસંદ કરશું. વાય બાર આપણને કેટલો મળે છે 167.25, એટલે આપણે ડી બરાબર કેટલા ધારીએ 167, એટલે કે વાય માઇનસ ડી. વાય કેટલા આપ્યા છે 158 માઇનસ 167 એટલે કે માઇનસ 9, 170 માઇનસ 167 એટલે 3, 169 માઇનસ 168 2, 72 માઇનસ 67 એટલે કે 5, 170 માઇનસ 168 એટલે 3, 168 માઇનસ 167 એટલે કે 1, 164 માઇનસ 167 એટલે માઇનસ 3 ને 0. સરવાળો કરીએ એટલે જવાબ આવે છે 2. ત્યારબાદ આપણે યુ સ્ક્વેર મેળવીએ, એટલે યુ સ્ક્વેર બરાબર, યુ સ્ક્વેર એટલે વર્ગ કરવાનો, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 0, 25, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9. સમેશન મેળવીએ એટલે સમેશન આપણને મળે છે 50. ત્યારબાદ યુ અને વી બંનેનો ગુણાકાર, 1 ગુણ્યા 9 એટલે 9, 1 તેરી 3, 3 દુ 6, 5 ગુણ્યા 0 0, 5 તેરી 15, 2 એકા માઇનસ 2, 1 તેરી 3, 3 ગુણ્યા 0 0, એટલે જવાબ કેટલો આવશે, સમેશન કરીએ એટલે કે 34. હવે આપણે નિયત સંબંધ રેખાનું સૂત્ર માટે પહેલાં પ્રથમ આપણે બી મેળવી લે. બીનું સૂત્ર બનશે એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર કાઉન્સમાં સિગ્મા યુ હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ, એન બરાબર કેટલા અવલોકન છે 8, એટલે કે 8 ગુણ્યા સિગ્મા યુ વી, સિગ્મા યુ વી આપણને કેટલા મળ્યા 34, 8 ગુણ્યા 34 સિગ્મા યુ, સિગ્મા યુ આપણી પાસે કેટલા છે 2, ને સિગ્મા વી પણ કેટલા છે 2 છેદમાં 8, સિગ્મા યુ સ્ક્વેર આપણી પાસે કેટલા છે 50, માઇનસ સિગ્મા યુ સ્ક્વેર કેટલા આપણી પાસે છે, સિગ્મા યુ યુ સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ,
એટલે કે 8 ગુણ્યા 34 એટલે 272 માઇનસ 4 8 5 4 એટલે કે 400 માઇનસ 4 એટલે કે 268 ના છેદમાં 396 એટલે કે b ની કિંમત આપણને મળે છે 0.68 આ આપણને b મળી ગયા હવે આપણે અંતખંડ એટલે a મેળવે એનું સૂત્ર છે y બાર માઇનસ b x બાર y બાર આપણને આપણને y બાર એટલે કે મધ્ય કેટલો આવ્યો પછી 167.25 b આપણને મળ્યા 0.68 x બાર આપણી પાસે કેટલા છે 168.25 એટલે સાદરૂપ આપી 167.25 માઇનસ 114.41 એટલે કે જવાબ આવે છે 52.84 એટલે એ આપણને કેટલા મળ્યા છે 52.84 એટલે આપણે નિયત સંબંધના રેખાનું સમીકરણ એટલે રેખાના સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો રેખાના સમીકરણ કહ્યું તો y કે બરાબર a પ્લસ bx a બરાબર 52.84 પ્લસ b બરાબર 0.68x આ તમારું સમીકરણ બન્યું આ સમીકરણ બની ગયું હવે આપણે કીધું છે કે આગળ કે જો પિતાની ઊંચાઈ 170 હોય એટલે આપણે લખીએ કે જ્યારે x બરાબર 170 સેમી હોય ત્યારે આપણે y કેપ આપણે ગોતવાના છે એટલે કે કેબ 170 બરાબર 52.84 પ્લસ 0.68 ગુણ્યા 170 એટલે કે 52.84 પ્લસ ગુણાકાર કરો એટલે 115.6 એટલે કે 168.44 સેન્ટીમીટર જે તમારો y કેપ બનશે એટલે કે પુત્રની ઊંચાઈ આપણને કેટલી મળે છે 168.44 વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક સબસ્ક્રાઇબ તેમજ આગળ શેર કરવાનું ભૂલશો નહીં અને બીજા આવા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ પ્રશાંતમાં તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ ધન્યવાદ